बीजगणित एनो पार्ट 10 तो पार्ट 9 ની અંદર આપણે સ્વાધ્યાય 11.2 પૂર્ણ કર્યો હતો હવે પાર્ટ 10 ની અંદર આપણે સ્વાધ્યાય 11.3 શરૂ કરીએ તેના પહેલા થોડીક વસ્તુ તમને આવડવી ખૂબ જ જરૂરી છે તો એમાં ચલ સાથેની અભિવ્યક્તિ अभिव्यक्ति 2 × 10 = 3, 3 × 100 + 2 × 10 = 4 रजू करे छे। बीजी अभिव्यक्ति में अंको माटे 2, 3, 4 અને 100 નો ઉપયોગ આપણે કરેલ છે। આ અભિવ્યક્તિઓ અંકો સાથે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર ની ક્રિયા સાથે જોડાયેલ છે। દાખલા તરીકે આપણે જોઈએ તો શું છે 2 × 10 = 3 આવી રીતે આપણને અભિવ્યક્તિ આપેલી છે તો આપણે શું કહીશું કે પહેલા 2 નો 10 સાથે ગુણાકાર કરી અને એમાં 3 ઉમેર્યા છે આને કેમ વંચાય આ એક અભિવ્યક્તિ છે પરંતુ આને તમને દર્શાવવાનું કે તો કેવી રીતે દર્શાવશો કે 2 નો 10 સાથે ગુણાકાર કરી અને તેમાં 3 ઉમેરતા બરોબર છે આપણે જાણીએ છીએ કે ચલ જુદી જુદી કિંમતો ધારણ કરી શકે છે જે આ આપણે ચેપ્ટરની શરૂઆતમાં જ આના ઉપર આપણે ચર્ચા થઈ હતી કે ચલ છે એ જુદી જુદી કિંમતો ધારણ કરી શકે છે ચલને કોઈ ચોક્કસ કિંમત હોતી નથી બરોબર છે તેની ઘણી બધી કિંમતો હોય છે બરોબર છે એટલા માટે તેના ઉપર એટલે કે ચલ ઉપર સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર જેવી ક્રિયાઓ કરવામાં આવે છે શું કીધું છે કે ચલ છે ને એને કોઈ ચોક્કસ કિંમત હોતી નથી ચલ હંમેશા બદલાયા કરે છે બરોબર છે માટે ચલના ઉપર સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર જેવી ક્રિયાઓ કરવામાં આવે છે ચલ સંબંધિત અગત્યની બાબત જે નોંધવા જેવી છે એ તમને જણાવું છું એની અંદર આપણે એક ઉદાહરણ આપેલું છે તો શું કીધું છે કે 4 × 3 = 5 આવી રીતે આપણને અભિવ્યક્તિ આપેલી છે બરોબર છે અને શું કીધું છે કે આની કિંમત શોધો તો આની કિંમત આપણે શોધી શકીએ તો શું કરશું 4 × 3 = 5 તો પહેલા શું કરીશું ભાગુ સમાના નિયમ મુજબ પહેલા ગુણાકાર આવશે તો 4 × 12 = 5 તો 12 ને 5 કેટલા થશે 17 તો આનો આપણને જવાબ મળી ગયો બરોબર કે તરત જ આપણે મેળવી શકીએ કે અહીંયા 17 જવાબ આવે પરંતુ અભિવ્યક્તિ અહીંયા તો આપણે આંકડા કહે છે એટલે આપણે આનો જવાબ મળી ગયો પરંતુ અહીંયા કોઈ ચલ આપેલો હોય તો આનો જવાબ આપણે કેવી રીતે શોધીશું તો અહીંયા આની બદલે આપણને એમ આપેલું હોય કે 4 × 5 બરોબર છે જે ચલ x સાથે છે જેનું મૂલ્ય સીધી રીતે મેળવી શકાતું નથી આવી રીતે આપણને અભિવ્યક્તિ આપેલી હોય તો આનું મૂલ્ય આપણે સરળતાથી મેળવી શકતા નથી બરોબર છે જો ચલ x ની કિંમત આપેલ હોય તો અભિવ્યક્તિ 4x + 5 ની કિંમત ગણી શકાય અહીંયા આપણને કોઈ ચલ આપેલા ન હતા બધા અંક જ આપેલા હતા તો આપણે અહીંયા આનો ઉકેલ મેળવી શક્યા પરંતુ આપણને અભિવ્યક્તિ આવી આપેલી હોય કે 4x + 5 તો આનો ઉકેલ ન મળે કેમ કારણ કે અહીંયા x આપણને ચલની કિંમત આપેલી નથી પરંતુ જો અહીંયા આપણને ચલ x ની કિંમત આપેલી હોય તો આપણે તેનો ઉકેલ મેળવી શકીએ છીએ તો ચલો જોઈએ તો અહીંયા આપણે x = 3 લઈએ x = 3 લેતા અહીંયા ચલની કિંમત આપણને મળી ગઈ તો આપણી પાસે શું છે અભિવ્યક્તિ 4x + 5 અને x ની જગ્યાએ આપણે 3 મૂકવાના તો શું થશે 4 × 3 = 5 તો 4 × 12 = 5 તો શું મળે જવાબ આપણને 17 તો આવો આ ઉકેલ તો આપણે આગળ
મેળવી ગયા છીએ, પરંતુ અહીંયા આપણને કોઈ ચલ આપેલો ન હતો ને અહીંયા આપણને ચલ આપેલો હતો. જો આપણી પાસે ચલ x ની કિંમત હોય તો આપણે સરળતાથી તેનો જવાબ ગોતી શકીએ છીએ. એવી જ રીતે થોડીક અભિવ્યક્તિ આપણને આપેલી છે અને તેને કેવી રીતે દર્શાવે એ આપણે જોવાનું છે. તો સૌથી પહેલા શું છે અભિવ્યક્તિ? y વત્તા 5 આવી અભિવ્યક્તિ આપણને આપેલી છે. તો આને દર્શાવવાનું કે તો શું દર્શાવશું કે y ની અંદર 5 ઉમેરતા, તો y માં 5 ઉમેરતા આમ લખી શકાય બરોબર. પછી બીજી શું આપેલી છે આપણને કે y માઇનસ 7, તો આ શું દર્શાવે છે? તો y માં 7 બાદ કરો, સરવાળાની નિશાની હોય તો ઉમેરવાનું, બાદ ભાગની નિશાની હોય તો બાદ કરવાનું, બરોબર છે. ત્યારબાદ ત્રીજું શું છે? 10a. આને શું છે 10a? તો આ કયા સંબંધમાં છે? સૌથી પહેલા એ જોવાનું. તો 10a એકબીજાના ગુણાકારના સંબંધમાં છે. તો અહીંયા શું લખાશે? a નો 10 સાથે ગુણાકાર. આમ દર્શાવી શકાય બરોબર છે. હવે આગળ જોઈએ તો શું છે? x / 3 એટલે x ના છેદમાં 3. અહીંયા જોઈએ તો આપણને ખબર પડી જાય કે આ બંને જે ભાગાકારના નિયમમાં છે બરોબર છે. તો આને શું લખાય? x નો 3 વડે ભાગાકાર. અહીંયા આપણને અભિવ્યક્તિ આપેલી છે તેને કેવી રીતે દર્શાવાય આપણે જોવાનું છે. પછી પાંચમો શું છે? માઇનસ 5 ક્યુબ. માઇનસ 5 ક્યુબ, તો આને શું લખાય? માઇનસ 5 નો ક્યુ સાથે ગુણાકાર, અથવા ક્યુ નો માઇનસ 5 સાથે ગુણાકાર. બરોબર છે. હવે છઠ્ઠું જોઈએ તો છઠ્ઠામાં શું છે? રકમ 3x + 2. હવે અહીંયા જે 5 સુધી તો આપણને ખબર પડતી હતી કે આને કેવી રીતે દર્શાવે, હવે પાછું કઈક નવું હોય તો શું છે? 3x + 2. તો અહીંયા શું કર્યું છે? પેલા x નો 3 સાથે ગુણાકાર અને મળતા પરિણામમાં 2 ઉમેરતા. તમે જોયા અહીંયા શું છે? પેલા 3x, શું કરશો? x નો 3 સાથે ગુણાકાર, ત્યારબાદ મળતા પરિણામની અંદર 2 ઉમેરતા. તો છઠ્ઠું, x નો 3 સાથે ગુણાકાર કરી, 3 સાથે ગુણી મળતા પરિણામ 2 ઉમેરતા. બરોબર છે. હવે જોઈએ સાતમું, તો એમાં શું છે કે 2y માઇનસ, તો અહીંયા શું કર્યું છે? y નો 2 સાથે ગુણાકાર કરીને મળતા પરિણામમાં 5 બાદ કરતા. y નો 2 સાથે ગુણી મળતા પરિણામમાં 5 બાદ કરતા. તો વિદ્યાર્થી મિત્રો, તમે સમજી ગયા કે આપણને અભિવ્યક્તિ આપેલી હોય અને તેને કેવી રીતે દર્શાવવાની, બરોબર છે. હવે આગળ જોઈએ તો અહીંયા આગળ આપણને કેવી રીતે દર્શાવાય તે આપેલું છે અને તેના ઉપરથી આપણે અભિવ્યક્તિ લખવાની છે, બરોબર છે. અહીંયા શું કીધું છે કે 12 ને z માંથી
राज करता। पहला बार ने जेड माचे बार करता तो यहां पर शू लगे जेड माइनस बार आम लखी सक बराबर। त्यार बाद बीजू बीजू शू है कि पच्चीस ने आर मैं पच्चीस ने आर मेरता उमेरता के शू करने सरवाल तो शू आर वत्ता पच्चीस आम लखाए। त्यार बाद आग आगे तो शू पी ने सोल वे गुणता थैंक यू।